લાસ્ટમાં આપણે મૃદુતક પેશી વિશે વાત કરતા હતા, એમાં આપણે મૃદુતક પેશીના કોષોના લક્ષણો અને મૃદુતક પેશીના કાર્ય વિશે ચર્ચા કરેલી અને આપણે એવું કીધેલું કે મૃદુતક પેશીના બીજા બે પ્રકારો પડે છે, એક છે હરિત કણોતક પેશી અને બીજી છે વાયુતક પેશી, અને એની ચર્ચા આપણે કરવાની બાકી રાખેલી હતી. તો આજે આપણે મૃદુતક પેશીના પ્રકારો વિશે ચર્ચા કરીશું. મૃદુતક પેશીના જે કોષો છે એ કોષોની અંદર કેટલાક ફેરફારો થાય, એની રચનાની અંદર ફેરફારો થશે અને એના આધારે મૃદુતક પેશીને ફરી પાછા બે પ્રકારોમાં આપણે વિભાજિત કરી શકીએ. એમાંનું એક છે હરિત કણોતક અથવા તો નીલ કણોતક પેશી. હવે મૃદુતક પેશીને હરિત કણોતક કે નીલ કણોતક પેશી ક્યારે કહેવામાં આવે, તો કેટલીક વાર શું થશે, તો કેટલીક પરિસ્થિતિઓમાં મૃદુતક પેશીના જે કોષો છે એ હરિત દ્રવ્યયુક્ત હરિત કણો ધરાવતા હોય અને એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે, તેને હરિત કણોતક અથવા નીલ કણોતક પેશી તરીકે ઓળખી શકે. એટલે કે જ્યારે મૃદુતક પેશીના કોષોની અંદર હરિત દ્રવ્યયુક્ત હરિત કણો હાજર હોય ત્યારે આપણે એ મૃદુતક પેશીને હરિત કણોતક અથવા નીલ કણોતક પેશી તરીકે ઓળખી શકીએ. હવે આપણે જ્યારે મૃદુતક પેશીના કાર્યની ચર્ચા કરેલી ત્યારે એની અંદર એનું એક કાર્ય એવું હતું કે એ ખોરાકનો સંગ્રહ તો કરે પણ એની સાથે સાથે ખોરાકનું ઉત્પાદન પણ કરી શકે છે. અને એ સમયે મેં તમને એવું કીધેલું કે એ ખોરાકનું ઉત્પાદન કઈ રીતે કરી શકે તે આપણે આગળ જોઈશું. તો એ ખોરાકનું ઉત્પાદન જે કરે છે તે કોણ કરશે, તો હરિત કણોતક કે નીલ કણોતક પેશી જે છે એ ખોરાકનું ઉત્પાદન કરી શકે છે. કેમ? કારણ કે એની પાસે હરિત દ્રવ્યયુક્ત હરિત કણો હાજર છે અને એને કારણે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. અને આપણને ખબર છે કે વનસ્પતિઓ પોતાનો ખોરાક કઈ રીતે બનાવશે, પોતાના ખોરાકનું ઉત્પાદન કઈ રીતે કરે, તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાના ખોરાકનું ઉત્પાદન કરે. એટલે જે હરિત કણોતક પેશી છે એ ખોરાકનું ઉત્પાદન કરી શકે. હવે બીજી જે પેશી છે, બીજો જે પ્રકાર છે મૃદુતક પેશીનો, એ છે વાયુતક પેશી. હવે એને વાયુતક પેશી શા માટે કહેવામાં આવે છે, તો કેટલીક વાર શું થશે કે જે જલીય વનસ્પતિઓ છે એટલે કે પાણીમાં જોવા મળતી જે વનસ્પતિઓ છે એ જલીય વનસ્પતિઓની અંદર શું હશે, તો ખૂબ જ મોટા વાત કોટરો કે હવા કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય. એટલે કે એમાં શું હશે કે જે મૃદુતક પેશીના કોષો છે એ મૃદુતક પેશીના કોષોની અંદર ઘણા મોટા મોટા ખાલી જગ્યા હશે કે જેની અંદર હવા ભરેલી હોય, એને હવા કોટરો અથવા તો વાત કોટરો તરીકે ઓળખવામાં આવે. અને આવી જે મૃદુતક પેશી છે કે જે પોતાની કોષોની અંદર હવા કોટરો કે વાત કોટરો ધરાવતી હોય તેને આપણે વાયુતક પેશી તરીકે ઓળખી શકીએ. અને એ વાયુતક પેશી શું કરશે, અને એ વાયુતક પેશી જે છે એ શું કરશે, તો એ જલીય વનસ્પતિઓ જે છે એને તરવા માટેનું તારક બળ આપે. આપણે એ પણ જ્યારે મૃદુતક પેશીના કાર્યની વાત કરેલી ત્યારે એની અંદર પણ આપણે એવું કીધેલું કે મૃદુતક પેશી જે છે એ જલીય વનસ્પતિઓને તારકતા પૂરી પાડે. તો એ તારકતા કઈ રીતે પૂરી પાડશે, તો કેટલીક વાર શું થશે, તો મૃદુતક પેશીના કોષોની અંદર ખૂબ મોટા હવા કોટરો કે વાત કોટરો હોય અને એને કારણે એ જે મૃદુતક પેશી છે તેને આપણે શું કહેશું, વાયુતક પેશી તરીકે ઓળખીશું. અને એ વાયુતક પેશી શું કરશે, તો જલીય વનસ્પતિઓના જે અંગો છે તેને પાણી ઉપર તરવા માટેની જે તારક બળ છે તે પૂરું પાડશે. હવે આપણે મૃદુતક પેશીની વાત કરી, મૃદુતક પેશી એ શાનો એક પ્રકાર છે, તો મૃદુતક પેશી સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે. આપણે શું કીધું હતું કે સરળ સ્થાયી પેશીના મુખ્ય ત્રણ પ્રકારો છે, એક છે મૃદુતક પેશી, બીજી છે સ્થૂળ કણક પેશી અને ત્રીજી છે દ્રઢતક પેશી. તો આપણે મૃદુતક પેશી વિશેની ચર્ચા કરી, હવે આગળ આપણે સ્થૂળ કણક પેશી વિશેની ચર્ચા કરવાની છે. હવે આપણે સ્થૂળ કણક પેશી વિશે જોવાનું છે. તો સ્થૂળ કણક પેશી જે છે એ વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ આપતી એક સરળ સ્થાયી પેશી છે. નમ્યતા એટલે શું, તો વનસ્પતિના અંગો જે છે વનસ્પતિના અંગોને કોમળ બનાવશે તેને નમ્યતા કહેવાય. નમ્યતા એટલે કોમળતા. તો સ્થૂળ કણક પેશી એક એવી પેશી જે છે જે વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ આપતી પેશી છે. હવે એ જે સ્થૂળ કણક પેશી છે તે વનસ્પતિમાં કયા ભાગોમાં જોવાની મળશે, તો એનું સ્થાન ક્યાં હોય, તો એ વનસ્પતિના કુમળા પર્ણદંડ અને પ્રકાંડના અધિસ્તરની નીચે જોવાની
મળે. અધિસ્તર એટલે કે પ્રકાંડ કે કોઈ પણ વસ્તુની વાત કરીએ તો અધિસ્તર એટલે કે સૌથી ઉપરનું લેયર, અને એ અધિસ્તરની નીચેના લેયરમાં એટલે કે પ્રકાંડના અધિસ્તરની નીચેના ભાગમાં અને વનસ્પતિના જે કુમળા પર્ણદંડ હોય, પર્ણદંડ એટલે પર્ણની નીચે જે દાંડી જેવી રચના છે કે જેનાથી પર્ણ જે છે એ પોતાની શાખાઓ સાથે જોડાયેલું હોય, તો એને આપણે પર્ણદંડ તરીકે ઓળખી શકીએ. તો જે સ્થૂળ કર્ણક પેશી છે એ વનસ્પતિમાં કયા કઈ જગ્યાએ આવેલી હોય તો એ વનસ્પતિના કુમળા પર્ણદંડ અને પ્રકાંડમાં અધિસ્તરની નીચે જોવાની મળશે. હવે આ જે સ્થૂળ કર્ણક પેશી છે એ સ્થૂળ કર્ણક પેશીના લક્ષણો વિશે આપણે જોવાનું છે કે સ્થૂળ કર્ણક પેશીના લક્ષણો કયા કયા છે. તો સૌથી પહેલાં તો એ પેશીના કોષો કેવા છે, તો જીવંત છે. આપણે મૃદુતક પેશીના કોષોની લક્ષણોની વાત કરેલી, તો મૃદુતક પેશીના કોષો પણ કેવા હતા, તો એ પણ જીવંત હતા. હવે આ જે પેશીના કોષો છે એ જીવંત, લાંબા અને કોણીય બાજુએ અનિયમિત મોટા હોય. એટલે શું, કોણીય બાજુ હોય એટલે કે એના જે ખૂણાઓના ભાગ છે એ ખૂણાઓના ભાગે અનિયમિત રીતે એનો આકાર હોય. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે. હવે આ જે કોષો છે, મૃદુતક પેશીના કોષોની સરખામણી આપણે કરીએ તો મૃદુતક પેશીમાં આપણે એવું કીધેલું કે મૃદુતક પેશીના કોષોની ગોઠવણી કેવી છે, તો મૃદુતક પેશીના કોષોની ગોઠવણી શિથિલ ગોઠવણી હોય, એટલે કે કોષો એકબીજાથી દૂર દૂર ગોઠવાયેલા હોય અને તેને કારણે કોષોની વચ્ચે ખાલી જગ્યા વધારે હોય, એટલે કે કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ આપણને વધારો જોવાનો મળે. જે આની અંદર શું થશે કે કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ કેવો હશે, તો કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો જોવાનો મળશે. કોષોની પ્રાથમિક કોષ દિવાલ ઉપર સ્થૂલન હોય છે, કે કોષોની જે કોષ દિવાલ છે એના ઉપર શું જોવાનું મળશે, સ્થૂલન જોવાનું મળશે. હવે આપણે એવું કીધું કે એ જે સ્થૂળ કર્ણક પેશીના કોષો છે, તો સ્થૂળ કર્ણક પેશીના કોષો કોણીય બાજુએ અનિયમિત મોટા હોય, તો એ કોણીય બાજુએ અનિયમિત આકાર એનો હોવાનું કારણ શું છે, કે એના જે કોણો છે, એના કોષોના જે કોણો છે ત્યાં આપણને સ્થૂલન જોવાનું મળશે. સ્થૂલન એટલે કે કોઈ પદાર્થ એની અંદર ભરેલો હોય, બરાબર છે, તો એ તેને શું કહેવાય, સ્થૂલન કહેવાય. અને એને આ સ્થૂલનને કારણે જ એ પેશીનું નામ પણ શું છે, તો સ્થૂળ કર્ણક પેશી. સ્થૂળ એટલે કે સ્થૂલન ને કર્ણક એટલે કે કોણ, બરાબર, કે જે પેશીના કોષોના કોણીય ભાગોમાં સ્થૂલન જોવાનું મળે એને આપણે સ્થૂળ કર્ણક પેશી તરીકે ઓળખી શકીએ. હવે સ્થૂળ કર્ણક પેશીના કાર્ય કયા છે, તો સ્થૂળ કર્ણક પેશીનું પહેલું એક કાર્ય તો આપણે અહીંયા જ જોઈ લીધું કે વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ આપતી પેશી છે, એટલે એનું એક કાર્ય તો શું હોવાનું, કે વનસ્પતિના અંગોને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે. સ્થિતિસ્થાપકતા એટલે શું, કે વનસ્પતિના જે અંગો છે એ ફરી પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવી શકે, પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખે, તો તેને સ્થિતિસ્થાપકતા કહેવાય. જેમ કે તમે રબર બેન્ડની વાત કરો, તો રબર બેન્ડને તમે ખેંચો, ખેંચીને ફરી પાછું છોડશો તો એ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય, તો એને એની સ્થિતિસ્થાપકતા કહેવાય, કે પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખે છે. તો એવી જ રીતે વનસ્પતિના અંગોને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપવાનું કાર્ય કોણ કરશે, તો એ સ્થૂળ કર્ણક પેશી કરે છે. અને એ સિવાય એ વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપશે, કે વનસ્પતિના અંગો જે છે એ વનસ્પતિના અંગોને આધાર આપવાનું કાર્ય પણ કરે છે. તો આ વાત થઈ સ્થૂળ કર્ણક પેશીની, કે સ્થૂળ કર્ણક પેશી એ વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ આપતી એક સરળ સ્થાયી પેશી છે. વનસ્પતિમાં કયા કયા ભાગોમાં જોવાની મળશે, તો વનસ્પતિના કુમળા પર્ણદંડમાં અને પ્રકાંડમાં અધિસ્તરની નીચેના ભાગમાં જોવાની મળશે. એના લક્ષણો તો પહેલું છે કે કોષો એના જીવંત છે, લાંબા છે અને કોણીય ભાગોમાં એ અનિયમિત મોટા હોય. કોણીય ભાગોમાં અનિયમિત મોટા કેમ છે, કારણ કે એની કોષ દિવાલમાં સ્થૂલન થયેલું જોવાનું મળે છે એટલે. અને કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હશે. આંતરકોષીય અવકાશ કેમ ઓછો હશે, કારણ કે એની કોષ દિવાલ ઉપર સ્થૂલન થયેલું હશે, એટલે કોષો વચ્ચેની અમુક જગ્યા જે છે એ સ્થૂલન દ્વારા ભરાઈ જશે, તેથી કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ કેવો છે, ઓછો છે. એનું કાર્ય શું છે, તો એ વનસ્પતિના અંગોને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપશે. નમ્યતા એટલે કે અંગોને કોમળ બનાવે, સ્થિતિસ્થાપકતા એટલે કે અંગોને પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખવામાં મદદરૂપ થશે, અને એની સાથે સાથે વનસ્પતિને યાંત્રિક આધાર આપવાનું કાર્ય પણ એ કરશે.
તમને આ ક્વેશ્ચન બે માર્ક્સમાં પૂછાઈ શકે, બે માર્ક્સમાં અલગ અલગ પૂછાઈ શકે કે સ્થૂળ કર્ણક પેશીના લક્ષણો અને કાર્ય જણાવો, એનું સ્થાન જણાવો, અથવા તો મૃદુતક પેશીના લક્ષણો કે કાર્ય જણાવો, અથવા તો દ્રઢતક પેશીના લક્ષણો અને એના કાર્ય જણાવો, અથવા તો આ ક્વેશ્ચન તમને ચાર અથવા તો પાંચ માર્કમાં આખો પૂછાઈ શકે કે સરળ સ્થાયી પેશીના પ્રકારો જણાવી તેમના લક્ષણો અને કાર્ય જણાવો. તો જ્યારે આખો પૂછાય ત્યારે ત્રણે ત્રણ લખવું પડશે તમારે. હવે આપણે મૃદુતક પેશી અને સ્થૂળ કર્ણક પેશીની વાત કરી, હવે આપણે જોવાનું છે દ્રઢતક પેશી વિશે. તો મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી છે, કે આપણે બે પેશીઓની જે વાત કરી સરળ સ્થાયી પેશીઓની, તે બંને પેશીઓ જે હતી એ બંને પેશીના કોષો કેવા હતા? જીવંત હતા. જ્યારે દ્રઢતક પેશી એવી છે કે જેના કોષો કેવા હશે? મૃત હશે. એટલે મૃત કોષો ધરાવતી જે સરળ સ્થાયી પેશી છે તેને આપણે શું કહેશું? એને આપણે દ્રઢતક પેશી તરીકે ઓળખી શકીએ. હવે એ જે દ્રઢતક પેશી છે તે વનસ્પતિના કયા ભાગોમાં આવેલી હશે? તો પ્રકાંડમાં, વાહીપુલની નજીક. હવે વાહીપુલ એટલે શું? વાહીપુલ કોને કહેવાય? તો આપણે હજી જટિલ સ્થાયી પેશી વિશે નથી ભણ્યા, પણ જટિલ સ્થાયી પેશીના બે પ્રકાર છે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તો જલવાહક પેશી અને અન્નવાહક પેશી ભેગી મળીને એક રચના બનાવશે જેને આપણે વાહીપુલ તરીકે ઓળખી શકીએ, કે જે વનસ્પતિઓની અંદર જોવાની મળે. તો આ જે દ્રઢતક પેશી છે એ વાહીપુલની નજીક આવેલી હોય, પર્ણની શિરાઓમાં. પર્ણની શિરા એટલે કઈ રીતે આપણને ખબર છે કે પર્ણની અંદર જે લીટી લીટી જેવી આપણને દેખાય, કે મધ્યમાં એક જાડી લીટી હોય અને એની અંદરથી જાડી સ્વરૂપે બહુ બધી નાની નાની રેખાઓ પથરાયેલી હોય, એને આપણે પર્ણની શિરાઓ તરીકે ઓળખી શકીએ. તો એ પર્ણની શિરાઓમાં તેમજ બીજ અને ફળની જે કઠણ છાલ છે, કે બીજ અને ફળની જે છાલ હોય તેમાં પણ દ્રઢતક પેશી આવેલી હોય. ને નાળિયેર જે છે તેની રેસાયુક્ત છાલ, એ દ્રઢતક પેશીનું એક ઉદાહરણ છે. કે નાળિયેરની રેસાયુક્ત છાલ જે છે એ શાની બનેલી હોય? તો દ્રઢતક પેશીની બનેલી હોય. તમને એક માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે નાળિયેરની રેસાયુક્ત છાલ શાની બનેલી હોય, અથવા તો કઈ પેશીની બનેલી હોય? તો એ શાની બનેલી હશે? દ્રઢતક પેશીની બનેલી હોય. હવે દ્રઢતક પેશીના લક્ષણો જોવાના છે. તો દ્રઢતક પેશીના લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ તો એક આવન, કે દ્રઢતક પેશીના કોષો કેવા છે? મૃત છે. એના કોષો મૃત છે. કોષો લાંબા અને સાંકડા હોય, કે એના જે કોષો છે દ્રઢતક પેશીના કોષો, એ દ્રઢતક પેશીના કોષો લાંબા હશે, આવી રીતે લાંબા હોય, અને એના જે છેડાના ભાગો છે એ છેડાના ભાગોથી સાંકડા હશે, આવી રીતે. કોષોની દિવાલ જે છે, કોષ દિવાલ જે છે, એના ઉપર લિગ્નિનનું સુલન થયેલું હોય. લિગ્નિન નામનો એક રાસાયણિક પદાર્થ છે કે જે કોષોને મજબૂતાઈ આપવા માટે મદદરૂપ છે, કે એ સિમેન્ટ જેવું કાર્ય કરે. અને એનું સુલન ક્યાં થયેલું હોય? તો એ જે દ્રઢતક પેશીના કોષોની કોષ દિવાલ છે એના ઉપર એનું સુલન થયેલું હોય. અને કોષોની કોષ દિવાલ જે છે એ જાડી છે, તેથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જે છે એ હોતો નથી. કે એક તો કોષોની કોષ દિવાલ જાડી છે, ઉપરથી એની ઉપર લિગ્નિનનું સુલન છે, અને એને કારણે શું થશે કે કોષો વચ્ચેની જે જગ્યા છે એ ભરાઈ જશે, એટલે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જોવાનો મળવાનો નથી. મૃદુતક પેશીની અંદર આંતરકોષીય અવકાશ ઘણો બધો હતો, સ્થૂળ કર્ણક પેશીની અંદર આંતરકોષીય અવકાશ ઓછો છે. જ્યારે દ્રઢતક પેશીની વાત કરીએ તો દ્રઢતક પેશીની અંદર કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જોવાનું મળશે નહીં. અને એના કાર્ય કયા કયા છે? તો વનસ્પતિના ભાગોને દ્રઢતા અને મજબૂતાઈ આપવાનું કાર્ય કોણ કરશે? તો એ દ્રઢતક પેશી કરે. દ્રઢતક પેશીનું કાર્ય દ્રઢતા આપવાનું છે, તેથી જ એને દ્રઢતક પેશી તરીકે ઓળખવામાં આવે. તો આ આપણે સરળ સ્થાયી પેશી અને સરળ સ્થાયી પેશીના અલગ અલગ પ્રકારો વિશેની ચર્ચા કરી. પહેલાં તો સરળ સ્થાયી પેશી કોને કહેવાય? તો સરળ સ્થાયી પેશીની વ્યાખ્યા આપણે જોઈ લઈ, કે એક જ પ્રકારના કોષો ભેગા મળીને કોઈ એક કાર્ય કરતા હોય તો એને સરળ સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે. અને સરળ સ્થાયી પેશીના મુખ્ય ત્રણ પ્રકારો છે. એ ત્રણ પ્રકારો કયા કયા છે? એક છે મૃદુતક પેશી, બીજી છે સ્થૂળ કર્ણક પેશી, ત્રીજી છે દ્રઢતક પેશી.
મૃદુતક પેશીના કોષોની આપણે વાત કરી કે મૃદુતક પેશીના કોષો જીવંત છે, શિથિલ ગોઠવણી ધરાવે, એટલે એમની વચ્ચે આંતરકોષીય અવકાશ જોવાનો મળશે. તે સિવાય મૃદુતક પેશી કોને કહેવાય? તો આપણે એવું કીધેલું કે વનસ્પતિના અમુક કોષના સ્તરો ભેગા મળીને આધારો તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે તો એને આપણે મૃદુતક પેશી તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી મૃદુતક પેશીનું કાર્ય શું હતું? તો મૃદુતક પેશીના કોષો જે છે તે ખોરાકનો સંગ્રહ કરે, ખોરાકનું ઉત્પાદન કરે, પાણી પોષક દ્રવ્ય એનો સંગ્રહ કરે, જલીય વનસ્પતિને તારક બળ પૂરું પાડે. ત્યાર પછી બીજું એક કાર્ય કે એ વનસ્પતિના અલગ અલગ ભાગોને આધાર આપવાનું કાર્ય કરે. અને આપણે જે મૃદુતક પેશીના કોષોની રચના છે તેની અંદર અમુક ફેરફારોને કારણે મૃદુતક પેશીના જે અલગ અલગ પ્રકારો પડે એની ચર્ચા કરી કે મૃદુતક પેશીના બે પ્રકારો છે, હરિત કણોતક પેશી અને બીજું છે વાયુતક પેશી. હરિત કણોતક પેશીને નીલ કણોતક પેશી તરીકે પણ ઓળખવામાં આવે. હવે હરિત કણોતક પેશી કોને કહેવાય? તો જ્યારે શું થશે કે કેટલીક પરિસ્થિતિઓમાં મૃદુતક પેશીના જે કોષો છે એની અંદર હરિત દ્રવ્યયુક્ત હરિત કણોની હાજરી હોય અને એને કારણે કોષો પ્રકાશ સંશ્લેષણ કરી શકે. તો જે મૃદુતક પેશીના કોષો હરિત કણ ધરાવે તેને આપણે હરિત કણોતક પેશી તરીકે ઓળખી શકીએ. અને બીજી છે વાયુતક પેશી. તો વાયુતક પેશી કોને કહેવાય? તો જલીય વનસ્પતિની અંદર જે મૃદુતક પેશી આવેલી હોય એ મૃદુતક પેશીના કોષોની અંદર ઘણા મોટા વાત કોટરો હોય, એટલે કે ઘણી મોટી ખાલી જગ્યાઓ હોય કે જેની અંદર હવા ભરેલી હોય એને હવા કોટરો અથવા તો વાત કોટરો તરીકે ઓળખવામાં આવે. અને એ હવા કોટરો એની અંદર આવેલા હોય તેને કારણે એને વાયુતક પેશી તરીકે ઓળખવામાં આવે. અને એ વાયુતક પેશી શું કરશે? તો એ જે વાયુતક પેશી છે તે વનસ્પતિના જે અલગ અલગ ભાગો છે, વનસ્પતિના જે અંગો છે એને પાણી ઉપર તરવા માટેનું તારક બળ પૂરું પાડશે. ત્યાર પછી આપણે જોઈ સ્થૂળ કોણક પેશી. સ્થૂળ કોણક પેશી જે છે એ સ્થૂળ કોણક પેશી વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ આપતી એક સરળ સ્થાયી પેશી છે. નમ્યતા આપે એટલે કે વનસ્પતિના જે ભાગો છે એને કોમળ બનાવવાનું કાર્ય કરશે. એનું સ્થાન કે ક્યાં જોવાની મળશે? મૃદુતક પેશી આપણને પ્રકાંડ અને મૂળ બંનેના ભાગોમાં જોવાની મળશે. સ્થૂળ કોણક પેશી આપણને ક્યાં જોવાની મળશે? તો વનસ્પતિના કુમળા પર્ણદંડ અને પ્રકાંડમાં અધિસ્તરની નીચેના ભાગમાં જોવાની મળશે. અધિસ્તર એટલે કે સૌથી બહારનું આવરણ કે સૌથી ઉપરનું જે કોષોનું આવરણ છે એને અધિસ્તર તરીકે ઓળખવામાં આવે. સ્થૂળ કોણક પેશીના લક્ષણો. તો તે પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય ભાગોએ અનિયમિત મોટા. કોણીય ભાગોમાં અનિયમિત મોટા કેમ છે? કારણ કે એમની દિવાલોમાં સ્થૂલન થયેલું જોવાનું મળશે એટલા માટે. હવે એનું નામ સ્થૂળ કોણક એટલા માટે જ છે. કેમ સ્થૂળ કોણક છે? કારણ કે એના કોણીય ભાગોમાં સ્થૂલન થયેલું હોય એટલા માટે એને સ્થૂળ કોણક પેશી તરીકે ઓળખવામાં આવે. અને કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હશે. એનું કાર્ય શું છે? તો વનસ્પતિના અંગોને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે. નમ્યતા એટલે કોમળતા આપશે અને સ્થિતિસ્થાપકતા એટલે કે વનસ્પતિના અંગોને પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખવામાં મદદરૂપ થશે અને એની સાથે સાથે વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપશે. ત્યાર પછી આપણે જોઈ દ્રઢતક પેશી. દ્રઢતક પેશી જે છે તે દ્રઢતક પેશી મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી છે. કે એના કોષો કેવા હશે? મૃત હશે. એનું સ્થાન તો પ્રકાંડમાં વાહીપુલની નજીક. વાહીપુલ કોને કહેવાય? તો જલવાહક અને અનવાહક ભેગા મળીને જે રચના બનાવશે એને વાહીપુલ તરીકે ઓળખવામાં આવે. પર્ણની શીરાઓમાં તેમજ બીજ અને ફળની કઠણ છાલમાં હોય. અને દ્રઢતક પેશીનું એક એક્ઝામ્પલ છે તો નારિયેળની રેસાયુક્ત છાલ. ત્યાર પછી એના લક્ષણો કે કોષો લાંબા અને સાંકડા હોય. કોષોની પ્રાથમિક દિવાલ ઉપર લિગ્નિનનું સ્થૂલન હોય. લિગ્નિન શું છે? તો લિગ્નિન એક સિમેન્ટ જેવો કાર્ય કરતો રાસાયણિક પદાર્થ છે કે જે કોષોને મજબૂતાઈ આપવામાં મદદરૂપ થશે. કોષોની દિવાલ જાડી છે અને તેથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જોવાનો મળતો નથી.
અને એના કોષો મૃત હોય અને એનું કાર્ય શું છે તો વનસ્પતિના ભાગોને દ્રઢતા અને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે હવે તમારી ટેક્સ્ટબુકની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે અને એ પ્રવૃત્તિની અંદર રિહોપર્ણની અંદર વાયુરંધ્ર જોવાના છે હવે એ જે રિહોપર્ણવાળી જે પ્રવૃત્તિ તમને ટેક્સ્ટબુકની અંદર આપેલી છે એ પ્રવૃત્તિ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું થેન્ક યુ